વલસાડમાં ગૌવંશની કતલનું મોટું રેકેટ પકડાયું. વલસાડમાં છેલ્લા કેટલા સમયથી રાત્રિ દરમિયાન ગૌવંશની ચોરીની ઘટના બની રહી હતી. આ ઘટનાઓ વચ્ચે વલસાડ જિલ્લા પોલીસે વલસાડ તાલુકાના ધુમાડિયા ગામમાં ગાયોનું કતલનું એક રેકેટ પકડી પાડ્યું હતું. અહીં ખેતરમાં ગાયોનું કતલ થતું હતું. વલસાડ એલસીબી અને વલસાડ ઉલય પોલીસે ટીમ બનાવી ધુમાડિયા ગામે ખેતરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં તેમણે ત્યાં થતી ગાયોનું કતલ જોયું હતું. પોલીસે જોઈને ગાયોનું કતલ કરનાર ફરાર થઈ ગયા હતા, જોકે એક શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસ જ્યારે ધુમાડિયા ગામે આવેલી આંબાવાડીમાં પહોંચે ત્યારે તે બંધ થઈ ગયા હતા. તેમને આ સ્થળેથી કુલ 40 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. અહીં મોટી માત્રામાં ગાયોનું કતલ થતું હોવાનું જાણવા મળ્યું હતું. ગાયોની આ કતલમાં કોનો કોનો હાથ છે તેની તપાસ પણ પોલીસે હાથ ધરી છે. આજરોજ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીઆઈ રાઠોડ અને એમની ટીમના મયુરસિંહ અને અન્ય સભ્યો નાઇટ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન તેઓને 3:45 થી 4 વાગ્યાના સુમારે સવારે બાતમી મળે કે અંજલાવ ગામ ધુમાડિયા ફળિયા ખાતે પાછળ જે ઓકરો આવેલો છે આ ઓકરામાં અમુક લોકો ગાયનું કતલ કરી રહ્યા હોવાની બાતમી મળતા તે લોકોએ તાત્કાલિક જ ત્યાં પહોંચી અને રંગે હાથે એક ઈસમ આલિમ દસ્તગીર શેખ ઉંમર વર્ષ 24 નાઓને ત્યાંથી ઝડપી પાડેલ છે. અંધારામાં અને ખુલ્લા હોવાનો લાભ લઈ અને 3 ઈસમો જમીલ શેખ, રહીમ શેખ અને સોહેલ રફીક આ 3 ફરાર થઈ ગયા છે. બનાવ સ્થળેથી મરણ ગયેલ પશુ, 40 કિલો જેટલું ગૌમાંસ, 9 જેટલા નાના મોટા છરા, ત્રિકમ, પાવડો આ તમામ વસ્તુઓ બરામદ થયેલી છે. અને આમ ઘણા બધા લાંબા સમયથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી હતી કે ધુમાડિયા ખાતે ગાયોને અથવા તો ગૌવંશ ઉપર ઘાતકીપણું દર્શાવાઈ રહ્યું છે એ બાબતે વેરીફાઈ કરતાં આજે ટીમ દ્વારા એક કેસ કરવામાં આવ્યો. જે પકડાયેલ આરોપી જે છે એની તબિયત હાલ સારી નથી, માટે પોલીસની પૂછપરછ હજી સુધી થઈ શકેલ નથી. જેવી પોલીસની પૂછપરછ થશે તે બાબત બહાર આવશે. આ ઉપરાંત ગાયોને લાવવા મૂકવા માટે જે વાહન વપરાયું હશે, આ ગાય જેણે પણ વેચી હશે, આ ગૌમાંસનું કટિંગ જે લોકો કરાવતા હશે અથવા તો આ ગૌમાંસનું કટિંગ કરાવ્યા બાદ જે ખરીદતા હશે, આ કોઈને પણ આ ગુનામાં છોડવામાં આવશે નહીં. ગમે તેવો હશે એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે. ના, એ જે ગૌ તસ્કરો જે ફરતા હતા એ મહારાષ્ટ્ર બાજુથી આવતા હોવાની બાતમી મળેલ છે. ગઈકાલ રાત્રે પણ ઉમરગાંવ પોલીસે એક ગાડીનો પીછો કરેલ છે. જે ગાડી મહારાષ્ટ્ર બાજુ ગઈ છે એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે. એ અલગથી ગેંગ છે અને આ જે છે આ લોકલ ગેંગ છે. હવે આરોપી જ્યારે પણ પૂછપરછને લાયક થશે ત્યારે તમામ બાબતો સામે આવશે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી